ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કર્યો છે અને આજથી જ કચ્છમાં અછત લાગુ થઈ રહી છે. પણ ગ્રાઉન્ડ લેવલ પર કે વહીવટીતંત્રમાં અછતને લઈને કોઈ જ કામગીરી કે આયોજન પણ દેખાયું નથી, ત્યારે અછતની અમલવારી ક્યારથી થશે તે યક્ષ પ્રશ્ન છે. ગત 20 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કચ્છની મુલાકાતે આવ્યા હતા અને વહીવટીતંત્ર સાથે બેઠક યોજી કચ્છની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ અછત જાહેર કરી હતી, જેમાં 1 ઓક્ટોબરથી સમગ્ર કચ્છમાં અછત લાગુ કરવાની વાત કરાઈ હતી. અછત જાહેર થયા બાદ સરકાર દ્વારા વિધિવત ઠરાવ પણ કરાયો હતો, પરંતુ જિલ્લાના વહીવટીતંત્રને હજુ સુધી કોઈ સૂચના સરકારમાંથી અપાઈ ન હોવાનું જાણવા મળ્યું છે. કચ્છમાં કઈ રીતે અછત રાહતની કામગીરી શરૂ કરવી, સબસીડી કેટલી અને કોને આપવી, કેશ ટોલ્સ ઢોરવાડા સહિતની વ્યવસ્થાનું આયોજન હજુ સુધી કરવામાં આવ્યું નથી. માત્ર મુખ્યમંત્રી જાહેરાત કરી ગયા પણ તંત્ર લેવલેથી કોઈ જ અમલવારીના ઠેકાણા નથી. તો જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના જણાવ્યા પ્રમાણે મહેકમની પણ ઘટ છે. પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે તે માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. તો ઘાસચારા અને પાણીની વ્યવસ્થાને પ્રથમ પ્રાથમિકતા આપવાની વાત તેમણે કરી હતી. ટ્રેનની રેક મારફતે આવનાર ઘાસ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે એ કામગીરીની ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલી રહી છે. ટ્રેન ભરીને ઘાસ આવવાને હજુ સમય લાગી શકે છે, પરંતુ અછતની અમલવારીની અન્ય કામગીરીઓ તંત્ર લેવલેથી કરવા માટેની સૂચના આપવામાં આવી છે. 1-10 થી જે વિધિસર જે અછતની જાહેરાત થઈ માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબ જ્યારે કચ્છમાં પધારેલા હતા, એ પછી શનિવારે 2 દિવસ પહેલાં એનું ઓફિશિયલ લેટર પણ આવેલું છે, સર્ક્યુલર પણ આવેલું છે. એ પ્રમાણે આજથી અમલ થશે અને ઘણા બધા મુદ્દાઓ પર અત્યારે કામ ચાલુ છે. વધારાનું મહેકમ અછતની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે અમે માંગણી કરી છે, એ હાલ વિચારણા હેઠળ છે. એ ટૂંક સમયમાં એમાં જે નિર્ણય આવશે એ પ્રમાણે અમલ થશે. જે હાલ જે ખાલી જગ્યાઓ છે, અમુક જે અગત્યના છે, દાખલા તરીકે બચાવ જે પ્રાંતનું અને બધું, એ પણ ભરી દેવા માટે અલગથી અમે રજૂઆત કરી છે. એ રેલ રેક મારફત જે ખરીદીની ઘાસ જે વલસાડ તરફથી મેળવવામાં આવશે, એ હાલ ટેન્ડર પ્રોસેસિંગ પીરિયડમાં છે. કેમકે બહુ મોટો જથ્થો હશે એટલે આનું ટેન્ડર મિનિમમ 30 ડેઝની પીરિયડ આપવી પડે કાયદા પ્રમાણે. એટલે હાલ આ ટેન્ડર જે પ્રોસેસ અંડર છે અને 1 મંથ 1.5 મંથમાં એ ફાઇનલ થશે, ત્યારે રેલ રેકથી ઘાસ પણ આવશે. ખાસ કરીને ઘાસ ને પાણી, કેમકે એ જ બધાને જે છે મેઇન ક્રિટિકલ રિક્વાયરમેન્ટ છે. એટલે ઘાસ ને પાણીનું ડેઈલી અમે એઝ ઇટ ઇઝ મોનિટરિંગ કરતા જ હતા અને હવે વધારે સખત મોનિટરિંગ કરવા માટે જ્યારે મહેકમની મંજૂરી થશે તો તાલુકા લેવલે ફક્ત આ જ કામ કરવા માટે માણસો ગોઠવાઈ જાય તો વધારે ડિટેલ મોનિટરિંગ આપણે કરી શકીએ. અને ગોડાઉન્સમાં પણ, આપણા ડેપોસમાં પણ ચોકીદારોની પણ માંગણી અમે કરી છે, તો વધારે ડેપો હોય તો એનું મેનેજમેન્ટ પણ એક મોટો મુદ્દો હોય અને એ રીતની પણ દરખાસ્ત અમારી પેન્ડિંગ છે. તો જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન ફસલ વીમા યોજના અંગે પણ કામગીરી હાથ ધરાઈ છે, તેમજ રોજગારી અંગે પણ સરકાર ચિંતિત હોવાનું તેમણે જણાવ્યું હતું. કચ્છમાં વરસાદ ન થવાથી ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે, ત્યારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને અપાતી સહાય અંગે સર્વે હાથ ધરાયો છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે પાક વીમા યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની એક બેઠક યોજાઈ ચૂકી છે અને સંબંધિત ખાતાના અધિકારીઓને સર્વે કરવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા ફસલ વીમા યોજના માટેનો સર્વે હાથ ધરાયો છે, ત્યારે તેનો લાભ ખેડૂતોને આગામી દિવસોમાં ચોક્કસ મળશે. તો ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી પૂરી પાડવા માટે મનરેગાના કામો હાથ ધરવા સરકારે સ્પષ્ટ સૂચના આપેલી છે, ત્યારે જરૂરતમંદોને રોજગારી આપવા માટે તાત્કાલિક ધોરણે મનરેગાના કામો હાથ ધરવામાં આવશે. સાથે સાથ જે એક મીટિંગ અમે જે ફસલ વીમા યોજના માટે ઓલરેડી કરી ચૂક્યા છે, એમાં એ સ્કીમમાં જોગવાઈ છે કે જ્યારે વરસાદ ના હોય તો 25% રાહત જે કંઈ ફસલ વીમા યોજનાના જે કંઈ ક્લેમ કર્યા છે એ લોકોને આપી શકાય. તો જિલ્લા લેવલે મીટિંગ પતી ગઈ છે અને અત્યારે સર્વે ચાલુ છે અને એમાં જે નોર્મ્સ પ્રમાણે જે 25% જેમને આપી શકાય એ અમે આ મહિનાની અંદર એ પૂર્ણ કરીશું 25%નું.
એટલે એ મિડ સિઝન આપણે કરી શકીએ છીએ. એ સિવાય જે કેટલ કેમ્પ માટે અને જે સબસિડી માટેની જે વાતો છે એ દરખાસ્તો રિલીફ કમિશનર સાહેબ તરફથી જેમ સૂચના મળશે એ પ્રમાણે અમલ કરવામાં આવશે અને એમાં એના માટે અમે ટચમાં છીએ. રોજગારી માટે ખાસ જે નરેગા હેઠળ મેક્સિમમ નરેગાનું પોટેન્શિયલ ઉપયોગ કરવા માટે સરકારની સૂચના છે, એટલે એમાં મેક્સિમમ મેનઅવર્સ જનરેટ થાય એના માટે ડીઆરડીએને સૂચના આપવામાં આવેલ છે. એટલે કોઈ પણ ગામમાં રોજગારીની ડિમાન્ડ હોય તો એ જ પ્રમાણે મેનઅવર્સ જનરેટ થાય, જોબ કાર્ડ અપાઈ જાય એ રીતની સૂચના ડીઆરડીએને આપેલ છે અને એ પ્રમાણે કાર્યવાહી ચાલે છે.